પ્રણામ માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 4 વિષય ગુજરાતી, ચોપડીનું નામ છે કૂ, વિડીયો નંબર 1, એમાં આપણે હવે પાર્ટ 3 જોઈશું. પરીક્ષાની અંદર પાર્ટ 3 સુધી પૂછાવાનું છે, એટલે જેટલું બને એટલું જલ્દીથી આપણે પાર્ટ 3 શીખી લઈએ. તો પાર્ટ 3નું નામ છે શંખલાની બહેન ચીપલી. તો ગાઈએ નાનકડું ગીતરું. તમારે પણ આ બધું ગીત ઘરે ગાવાનું, ચોપડીમાંથી વાંચવાનું બેટા. પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની અંત ઉપર બંદર દોર્યો, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો, ડાળી જાલી પાંદડા તોડે, એ બંદરનો છાયો દોર્યો. હવે આ ગીતડું હતું, એના લેખક છે ભગીરથ બ્રહ્મભટ્ટ. હવે પ્રવૃત્તિ 2, ઝીણી નજરે જુઓ શું શું દેખાય છે તેના વિશે વાતો કરો અને લખો. તો આપણે અહીંયા એક ચિત્ર આપ્યું છે, તમારે આ વિડીયો સાંભળીને આ પ્રશ્ન લખી દેવાનો બેટા, બરાબર. અને બધા પ્રશ્નો લખવાના કંઈ છે નહીં, હું તમને અગત્યનું લાગે એ જ લખાવું છું, બરાબર. તો આ પ્રશ્ન 2 લખવાનો છે ચિત્ર ઉપરથી, તો હું બોલું છું એ સાંભળો ધ્યાનથી. ચિત્રમાં શું શું છે? ચિત્રમાં એક વૃક્ષ છે, વૃક્ષના પાન લીલા છે, વૃક્ષની ડાળીઓ પર કોયલ અને બિલાડી છે, વૃક્ષના થડ પરથી મકોડા અને કિસકોલી વૃક્ષ ઉપર ચડે છે, વૃક્ષની નીચે 2 બાળકો ફેર પૂદડી રમી રહ્યા છે. પછી વૃક્ષની એક બાજુએ ગોવાળ લાકડી પકડીને 2 ગાયો સાથે ઊભો છે, વૃક્ષની બીજી બાજુએ 2 સ્ત્રીઓ વાંસની ટોપલી બનાવે છે, વૃક્ષના મૂળ પાસે નાના નાના કાંકરા સુંદર રીતે ગોઠવાયેલા છે, બરાબર. તો આ હતું આપણું પ્રવૃત્તિ 2 ચિત્ર વર્ણન. આ ચિત્ર જોવાનું અને આ વર્ણન સાંભળી અને લખવાનું છે. હવે પ્રવૃત્તિ 3, તમારા જેવડા દિવ્યસની વાત તમને સાંભળવી વાંચવી ગમશે. તો કલાકારની ઢીંગલી, આ એક સરસ મજાની વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો તમારે આ વાર્તા બધાએ, હું ઓનલાઈનમાં તમને કહીશ, અત્યારે વિડીયોમાં વાર્તા કહેતી નથી, એના પ્રશ્નોની ચર્ચા કરી અને સમજાવું છું, બરાબર. હવે ઓનલાઈનમાં હું તમને સરસ રીતે વાર્તા કહીશ, જો ધ્યાનથી વાર્તા સાંભળશો તો તમને મજા આવશે. અને 1-2 વાર ઘરે તમારે ફરીથી વાર્તા વાંચી લેવાની, એટલે વાર્તામાં શું કહેવા માગે છે તમને સમજાઈ જાય, વધતા વાર્તા યાદ રહી જાય, તો આ પ્રશ્નોના જવાબ આપવા એકદમ સહેલું બની જાય. તો હવે આપણે જોઈએ વાતચીત. વાતચીત એટલે ઉપરની વાર્તા પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. ઉપરની વાતમાં તમને ગમેલો 3 વાક્યો નીચે લીટી કરો. હવે ઉપરની વાર્તામાં આ વાર્તાની વાંચી હશે તો તમને સરસ આવડશે, સમજણી હશે તો સમજવાની છે વાર્તા. તો હું જવાબ બોલું છું, 3 વાક્યો કયા કયા સારા હતા. તો ઉપરની વાર્તામાં મને ગમેલા 3 વાક્યો નીચે પ્રમાણે છે. એમાં નંબર 1 છે, રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. 2 નંબર, દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા. 3 નંબર, રિયા બોલી, લે તારો હાથ ખાલી. આ 3 વાક્યો ગમે એવા હતા. તમે વાર્તા વાંચશો અથવા ઓનલાઈનમાં હું વાર્તા કહીશ એટલે તમને સમજાઈ જશે. નંબર 2, દિવ્યેશ તમારા વર્ગમાં ભણતો હોય તો તે તમારા માટે કેવી રાખડી બનાવે? તો જવાબમાં આવશે, દિવ્યેશ મારા વર્ગમાં ભણતો હોય તો તે મારા માટે મારી મનગમતી રાખડી બનાવે. નંબર 3, તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે કેમ? જવાબમાં આવશે, હા, મને દિવ્યેશ સાથે મૈત્રી કરવાની ગમે, કેમ કે તે હોશિયાર છે અને બધાને મદદ કરે છે. હવે 4 નંબર, જો દિવ્યેશ તમારો મિત્ર હોય તો. જો દિવ્યેશ મારો મિત્ર હોય તો હું તેની પાસેથી નકામી ચીજોમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનું જરૂર શીખી લઉં. દિવ્યેશને બધું બનાવવાનું બહુ જ આવતું હતું, વેસ્ટમાંથી બેસ્ટ. દિવ્યેશ બહુ જ બનાવે બધું, લાકડાના પારા, કારેલાના બી, એ બધામાંથી અવનવી વસ્તુઓ તે બનાવતો હતો, તો એમાં તેને બહુ મજા આવતી હતી, બરાબર. તો હવે 5 નંબર છે, વાર્તા વાંચતી વખતે તમારી શાળા, ફળિયા, ગામ, સગા સંબંધીમાંથી તમને કોણ યાદ આવતું હતું? તેનામાં અને દિવ્યેશમાં શું સમાનતા છે? જવાબ 5, વાર્તા વાંચતી વખતે મારા ગામમાંથી મને એક મિત્ર યાદ આવતો હતો.
તે દિવ્યેશ જેવો હોશિયાર છે, તે કાગળમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે. નંબર છ, નકામી પેનના ઢાંકણા, પાણીની બોટલ, જૂના સ્પીકર, કોકા, પૂંટા જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય? તો જવાબ છ માં આવે, ઉપર જણાવેલી વસ્તુઓમાંથી વોલપીસ, ફૂલદાની, પેનબોક્સ, પક્ષીઓનો માળો, કચરાપેટી, ઘર જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય. નંબર સાત, નકામી વસ્તુઓમાંથી તમને શું શું બનાવતા આવડે છે? તો તમને જે આવડતું એ લખી શકાય, મારે બોલવાનું જરૂર નથી. તમારે લખી શકાય કે નકામી વસ્તુમાંથી મને ફૂલદાની બનાવતા આવડે છે, કાગળમાંથી સસલા ચકલી વગેરે બનાવતા આવડે છે, જે આવડતું હોય લખી શકાય. નંબર આઠ, આ વાર્તાનો કયો પકડો તમને વારંવાર વાંચવો ગમે છે? તો આ વાર્તાનો છેલ્લો પકડો મને વારંવાર વાંચવો ગમે છે. કેમ કે છેલ્લા પકડામાં શું છે, દિવ્યેશની આંખોમાં આંસુ આવ્યા હતા અને પેલી રિયાએ, દિવ્યેશની બહેન મરી ગઈ છે નાની ઢીંગલી, એટલે એને એની યાદમાં રિયા એની બહેન બની જાય છે અને એને રાખડી બાંધે છે, એ પકડામાં છે. એટલે છેલ્લો પકડો મને વધારે વાંચવો ગમ્યો. ઓકે, હવે નંબર નવ, તમને ઘરમાં કયા નામથી બોલાવે છે? તમે તમારા ભાઈ બહેનોના કયા નામે બોલાવો છો? તો તમારે તમને ઘરમાં અલગ નામથી બોલાવતા હોય તો લખી શકાય કે મને ઘરમાં બધા ચિંટુ કહે છે કે મુન્ની કહે છે, બધાના નામ હોય છે ને, ચિંકીન, બકીન, ઢીંગલીન, ભૈલૂન, એવું બધા નામ હોય છે, બરાબર? તો તમારે તમારું નામ લખવાનું અને તમારા ભાઈ બહેનોના કોઈ નામ હોય આજુબાજુમાં તો પણ બોલાય કે હા, મારી મામાની છોકરીને અમે બધા મોટી મોટી કરીને બોલાવીએ છીએ, છોટું છોટું કરીને બોલાવીએ છીએ, બિટ્ટુ કહીએ છીએ. તો એ રીતે તમે જે રીતે બોલાવતા હોય એ લખી શકાય, બરાબર? હવે તમારા કોઈ બે મિત્રો બહેનપણી માટે તમારે રાખડી બનાવી હોય તો કેવી બનાવશો? તો તમારા કોઈ બે મિત્રો બહેનપણી માટે રાખડી બનાવી હોય તો તેમને પસંદગીની જ બનાવવી જોઈએ ને, તેમાં શુભ સંદેશ અવશ્ય લખવો જોઈએ. હવે નંબર અગિયાર છે, વાર્તામાં તમને ગમતા વાક્ય નીચે લીટી દોરો. તો વાર્તામાં તમને કયું વાક્ય બહુ ગમ્યું? તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવતો હતો. દરેક તહેવારે અવનવી વસ્તુઓ બનાવે, ઉત્તરાયણ આવે તો પતંગ બનાવે, દિવાળી આવે તો એ ફટાકડાની તૈયારીમાં લાગી જાય, રક્ષાબંધન આવે તો રાખડીઓ બનાવે, એ બધી જ પ્રવૃત્તિમાં રસ લેતો હતો. હવે નંબર પ્રવૃત્તિ નંબર ચાર છે એ લખવાની નથી, આ પ્રવૃત્તિ ત્રણ લખવાનું છે, પ્રવૃત્તિ ચાર કોઈએ લખવાની નથી, માત્ર સમજવા માટે છે. 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહો, એ તો ઊભા રહેવાનું કહ્યું છે. વૃક્ષાસનમાં કેવી રીતે ઊભા રહેવું? પેલું એક પગ રાખવાનો અને એક પગ આપણે આમ ઢીંચણે અડાડી અને બે હાથ જોડીને ઊભા રહીએ છીએ, એ રીતે વૃક્ષાસનમાં ઊભા રહેવાનું. દિવ્યેશને લગતી ત્રણ બાબતો, એક દિવ્યેશને લગતી ત્રણ બાબતો છે, એક લાગણી, આવડત અને એના ઘરની સ્થિતિ એકદમ ગરીબ છે. જે વાક્ય શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કૌંસમાં લખો. તો આ ઉપર આપેલા છે ત્રણ શબ્દો, એ આ કૌંસમાં જે લાગુ પડે એ આપણે જવાબ લખવાનો છે. નંબર એક, ભૂખને રોકી લેતો. ઘરની સ્થિતિ એવી હતી એટલે બિચારાને ભૂખ લાગે તો પણ ખાતો નહોતો. તો આપણે એક નંબરમાં શું લખીશું? ઘરની સ્થિતિ. બે નંબર, કારીગરી વડે અજબ સર્જન કરતો, આવડત. નંબર ત્રણ, રંગોના છાંટણાથી સજાવવું, તો આવડત. નંબર ચાર, રિયાને કારેલાનું શાક ભાવે, લાગણી, બરાબર. પાંચ નંબર, ઢીંગલીની યાદ આવી, લાગણી. આપણે એને કોઈ માણસ પ્રત્યે માન હોય તો આપણને યાદ આવી જાય એની, એટલે લાગણી. છ નંબર, આંખોમાં આંસુ ઘસી આવ્યા, લાગણી. સાત નંબર, તારા માટે મારા ચિત્રકાર, આવડત. આઠ નંબર, મજા કરવી એ સપના સમાન, ઘરની સ્થિતિ. નંબર નવ, સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવે, આવડત. નંબર દસ, કારેલાની રાખડી, આવડત. નંબર અગિયાર, રાખડી પરનું દિવ્યેશ નામ ભીંજાઈ ગયું, લાગણી, બરાબર. તો આ પ્રવૃત્તિ લખી દેજો, બરાબર, આવડે એવી જ છે, ઘરની સ્થિતિ, આવડત, લાગણી, બરાબર. હવે પ્રવૃત્તિ ત્રણ લખવાની નહોતી, પ્રશ્ન પ્રવૃત્તિ ચાર લખી દેવાની હતી.
બરાબર હવે પ્રવૃત્તિ 5 એ પણ લખવાની નથી સમજવાની જ છે આ ઘરની સ્થિતિ વાળી લખવાની છે પ્રવૃત્તિ 5 લખવાની નથી એમાં કયું છે કે આપેલ શબ્દ સમૂહ માટે નો અર્થ લખો અને શોધો તો અહીંયા એક નંબર ઉદાહરણ આપ્યું છે ટેકો કરવો તો મદદ કરવી આ પ્રવૃત્તિ 5 માં શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો એમાં એક નંબર ઉદાહરણ આપ્યું છે ટેકો કરવો મદદ કરવી એમાં મમ્મી આ બે ટપકા છે શું વંચાય કહે મમ્મી કહે તેલ મૂકી દીધું છે વિવેક ટેકો કરવા રસોડામાં આવ વિવેક કહે હા હું આવું જ છું મદદ કરવા મારે પૂરી વણતા શીખવું જ છે તો આ તમારે લખવાનું નથી ખાલી સમજવાનું છે બે નંબર છે ફુરસદ ફુરસદનો અર્થ થાય છે નવરાશ તો પછી તો એના એ વાક્યો લખી દેવાના છે નીચે છે એમને એમ જ ફુરસદ એટલે નવરાશ એ યાદ રાખવા જેવું છે હો એ માત્ર લો સમજજો તમે આ વાક્ય તો નીચે જવાબ આપેલા જ છે ફુરસદ એટલે નવરાશ એ લખવા હોય તેટલા લખી દેજો ટેકો કરવો એટલે મદદ કરવી ફુરસદ એટલે નવરાશ ત્રણ નંબર કારીગરી એટલે કળા કૌશલ્ય રચના અને બનાવટ આ લખવાનું કારીગરી એટલે શું થાય કળા કૌશલ્ય રચના બનાવટ ચાર નંબર પ્રવીણ હોશિયાર કાબિલ કુશળ હોશિયાર કાબિલ કુશળ હવે આપણે આગળ પ્રવૃત્તિ 6 વર્ગમાં ચર્ચા કરો અને ઉત્તર લખો દિવ્યેશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી આ પણ લખવાનું નથી દિવ્યેશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી આ તમારે ખાલી વર્ગમાં ચર્ચા કરવાની છે તમે પાઠ વાંચો તો ખ્યાલ આવી જાય કે દિવ્યેશનું મકાન તૂટેલા પતરા તૂટેલા લાકડા કાણાવાળા કોથળાથી બનાવ્યું હતું અને તમારું ઘર સિમેન્ટ રેતી પથ્થર બરાબર લોખંડથી બન્યું છે તો તમારે આ પ્રશ્ન જાતે સમજી અને વાંચવાનું છે માત્ર લખવાનું નથી હવે આપણે પ્રવૃત્તિ 7 નજીકના અર્થવાળા વાક્ય સામે ખરું કરો આ પણ લખવાનો નથી ઘણું બધું લખવાનું નથી જરૂરી હશે એ જ હું લખાઈશ અહીંયા નંબર 1 આપી છે દિવેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન તો એમાં 3 ટપકા કરીને આપ્યું છે દિવેશને એક પણ ભાઈ બહેન નહોતા દિવેશની બહેનનું મૃત્યુ થયું હતું અને તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા નથી તો આમાંથી તમને જે સાચું હોય એ કરવાનું છે દિવેશને એક પણ ભાઈ બહેન નહોતા કારણ કે દિવેશ હાલમાં તો એકલો જ છે બે નંબર પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં ફૂલફીને મોં સુધી નહીં લઈ જવો એટલો સંયમ તેણે કેળવી લીધો હતો એમાં કયું આવશે આ ત્રણમાંથી સાચું જવાબ હું સાચું જ બોલી દઉં છું અ નંબર પહેલું છે એ જ આવશે ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવી લીધો હતો એ ગરીબ હતો એટલે ખાવાની ઈચ્છાઓ કરતો જ નહીં એને શરીરને તાકાત મળે એવી વસ્તુ ખાઈ લેતો આવા શોખ માટેની વસ્તુઓ ખાવાની ઈચ્છા કરતો જ નહોતો કાબૂ મેળવી લીધો હતો બરાબર હવે નંબર 3 છે દિવ્યેશ ઘણી વસ્તી પોતાની કાલા કારીગરી વડે અજબ સર્જન કરતો એમાં છેલ્લું આવશે દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો નંબર 4 રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો એમાં અ નંબરનું આવશે રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ હતી બરાબર સાચું પહેલું છે સાચું ચલો હવે આપણે આજે પ્રવૃત્તિ 7 સુધી રાખ્યું છે આમાં જે જે મેં તમને લખવાનું કીધું છે એ લખી દેજો પછી ઓનલાઈનમાં પ્રશ્નો ના કરતા વારે ઘડીએ કયું લખવાનું આટલું સ્પષ્ટતાથી કહીએ છીએ તો સમજી લેવું પડે બેટા હા તો હવે મેં જે લખવાનું કહ્યું છે લખી દેજો સારા અક્ષરથી ગુજરાતીની નોટમાં અને મોડે કરતા રહેજો બરાબર પ્રણામ